વેલકમ બેક. આગળ સમાચાર. સુરતથી, સુરતની અંદર કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને તેમના આશ્રિતોને હવે નિઃશુલ્ક રેમડેસિવિર ઇન્જેક્શન મળશે, જ્યાં મહાનગરપાલિકાના કર્મચારી, પૂર્વ કર્મચારી તેમજ તેમના આશ્રિતોને પણ નિઃશુલ્ક ઇન્જેક્શન મળશે. હેલ્થ ડાયરીને આધારે આ રેમડેસિવિર ઇન્જેક્શન અપાશે. પ્રજાને પડતી મુશ્કેલી અંગે મેયરના તો ગોળ ગોળ જવાબ જોવા મળ્યા, પણ સરકારની નજીકનાને આ ખાસ સેવા મળવાની છે. આમ જનતા કતારમાં, પણ સરકારવાળા ખાસમાં. જે રીતે કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન સુરતની અંદર જે ગંભીર થતી જઈ રહી છે, ત્યારે કહી શકાય છે મહાનગરપાલિકા દ્વારા એક પછી એક સ્ટેપો લઈ અને આ જે સંક્રમણની જે ચેન છે અટકાવવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે સુરતના મેયર છે હેમલીબેન બોગાવાલા, તેમની સાથે વાત કરી છે. સુરતની કઈ રીતની સ્થિતિ છે, લોકોને વેક્સિન હોય અથવા તો ઇન્જેક્શન હોય, બેડની સુવિધા હોય, કઈ રીતની આખી સુવિધા ઊભી કરવામાં આવી છે? મેમ, સુરતની અંદર સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે કોરોનાની, તો કઈ રીતની આખી કામગીરી કરવામાં આવી રહી છે? આજે સમગ્ર દેશ, સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરમાં પણ જ્યારે કોરોના વિકટ પરિસ્થિતિ પ્રમાણમાં પહોંચ્યો છે, ત્યારે ગઈકાલે સુરત મહાનગરપાલિકાના એક પરિપત્ર દ્વારા કે સુરતમાં ફ્રન્ટ વોરિયર તરીકે જે લોકો કામ કરે છે, સુરત મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ અને સાથે સાથે ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓ, આ તમામને પોતાના પરિવારનું સ્વાસ્થ્ય, પોતાનું સ્વાસ્થ્ય સારું રહે અને ખાસ કરીને જે ઇન્જેક્શન માટેની પ્રક્રિયા છે, તો આ તમામ લોકોને પોતાની જે ડાયરી છે, હેલ્થ ડાયરી છે, એના માધ્યમથી એમના પરિવારમાં કોઈ આશ્રિતો હશે કે પોતાને જો આ કોવિડ મહામારીમાં એ સપડાયા હશે, તો તેમને એક ઇન્જેક્શનની સેવા એક ફ્રી ઓફ ચાર્જમાંથી એમને એ ડાયરી બતાવવામાં આવશે અને એમને એ ઇન્જેક્શન ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે. અને કહેવાય છે ને, તમામ વહીવટી કર્મવીરો અને તમામ જનપ્રતિનિધિઓ, જ્યારે આ સેવાના માધ્યમમાં આપ જોઈ રહ્યો છો કે અહીંયા પણ કોવિડ કેર શરૂ થઈ રહ્યું છે, આજનો યુવાધન પણ આ મહામારીમાંથી બને તેટલું ઝડપથી બહાર નીકળવાના પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા પરિપત્ર દ્વારા પણ આપણે તમામ વહીવટી કર્મવીરો, લોકો લાઇનમાં ઉભા રહી રહ્યા છે, લોકો ઇન્જેક્શન માટે લાઇનમાં ઉભા રહેતા હોય છે, ત્યારે કોર્પોરેટરને જે રીતે કહી શકાય છે ઇન્જેક્શનો આપવામાં આવશે, લોકોમાં પણ કંઈક આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ સેવાઓ ધન્વંતરી રથ હશે કે સંજીવની રથ હશે અને તમામ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ આ તમામ પ્રક્રિયાઓ વહીવટી કર્મવીરો દ્વારા અને વહીવટ દ્વારા ચાલી રહી છે અને એના જ માધ્યમથી તમામ લોકોને, આમ જનતાને પણ, તમામ જન પ્રજા લોકોને પણ આપણે આ વેક્સિનની સુવિધા પૂરી પાડીએ અને એનો પણ સ્ટોક પૂરતા પ્રમાણમાં સુરતમાં આવી રહ્યો છે અને તમામ લોકોને જેને પણ જરૂર હશે એને સરળતાથી આપણે આ સ્ટોક હશે ત્યાં સુધી આપણે વેક્સિનની જરૂરિયાત પૂરી કરશું અને એના માટેના પૂરા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. હેમાલીબેન મોઢવાળા કહી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરને, તેમના ફેમિલીની અંદર જે કોરોના પોઝિટિવ છે, તેમને જે ઇન્જેક્શન આપવા માટેની જે વાત કરી છે, જેથી લોકો જે ફ્રન્ટ વોરિયર તરીકે તેમને જે ગણવામાં આવે છે, તેના કારણે તેમની જે હેલ્થ ડાયરી છે, હેલ્થ ડાયરીના આધારે તેમને ઇન્જેક્શન મળશે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બદલ.